Widyani Mitro. Good morning. Dorang ba na malamang totoo. Widyani Mitro, ama pre. Bagi dari punagadang isi, enang tarong isi, puna mulyangan kato, ini ahamang doa pre tuwi. Awe, ik mudu apa yang pertama bagi reda isi. Ik mudu, ikutri tel anakku kenafane wenti. Widyani Mitro, dandake kama je bagi daro isi. अथवा कंपनी माटे संचालक છે એ બધો નફો વેચવાને બદલે નફામાંથી અમુક રકમ બનાવવા તરીકે રાખે છે હવે ભાગીદારી પેઢીમાં એકત્રિત નફો અથવા અનામત હોય કે જેની સામે કોઈ જવાબદારી ન હોય તો એ શું કરવું પડે છે ભાગીદારીના પુનર્ગઠન એટલે કે ભાગીદારોના નવા ભાગીદારના પ્રવેશ કે ચાલુ ભાગીદારોની નિવૃત્તિ સમય એ એના જૂના ભાગીદારો કે ચાલુ ભાગીદારો જે છે તેમના વચ્ચે વહેંચી આપવું પડે છે કારણ કે જ્યારે એકત્રિત છે અનામત છે કે એકત્રિત થયેલ અમુક કોણ છે એ ચાલુ ભાગીદારો છે એટલે નવા ભાગીદારના પ્રવેશ પહેલા અને જૂના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો તે સમયે જે પણ એકત્રિત અનામત નફો છે તે ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે इतने कदर पड़ी मां खोट पन एकत्रित थे लियो हुए ते खोट पन भागेदारो बचे इन्ना जुना नफा नुकसान ना प्रमाण मां मूड़ी के चालू करते रह जाओ मां आ गए छे तो सामान्य नाम तो हुए नफा नुकसान खाता नहीं जमा करते हुए अथवा रुकान भगवत भंडोर हुए अभी जेपन के अनामत तो हुए ये अनामत अपने सुकरिए छे भागेदारो बच्चे बेंची रहती छे કયા પ્રમાણમાં નફા નુકસાનના જૂના પ્રમાણમાં કોની વચ્ચે તો જે પણ કે ચાલુ ભાગીદારો છે એ ચાલુ ભાગીદારો વચ્ચે વહેંચી આપવામાં આવે છે આપણે અગાઉ પુનઃમૂલ્યાંકન ખાતો એની આમ નોંધો અને ખાતાઓ જોઈ ગયા પણ વિદ્યાર્થી મિત્રો આના માટે નિયમ છે કે જ્યારે તમે દાખલામાં ફક્ત આમ નોંધ માંગી હોય અને પુનઃમૂલ્યાંકન ખાતો જો માંગ્યું હોય તેમાં 10 હવાલા વધુ ચાલે પણ જ્યારે આમનામ પણ હોય પુનઃમૂલ્યાંકન ખાતું પણ બનાવવાનું હોય અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળું કે મૂડી કે ચાલુ ખાતા બનાવવાના દીધા હોય ત્યારે એમાં 5 હવાલા આપવામાં આવે છે ફક્ત આમનામ અને પુનઃમૂલ્યાંકન ખાતું તો 10 હવાલા ચાલી શકે પણ જ્યારે પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળું જેના માટે એક કલાક ગણી ગયા પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળું હોય આમનામ પણ હોય પુનઃમૂલ્યાંકન ખાતું પણ બનાવવાનું તો એ વખતે 5 હવાલા આપવામાં આવે છે હવે આપણે છેલ્લે દાખલા નંબર 11 જોયો હતો જેમાં આપણે પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળું તૈયાર કર્યું હવે પેજ નંબર 141 પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો દાખલા નંબર 12 કારણ કે આવો એક જ દાખલો અહીં આપેલો છે સાથેમાં અનામત અને એકત્રિત નફાની વહેંચણી એક જ દાખલો આપણે અહીંયા આપેલ છે અલે અને સંકેત દાખલા નંબર 12 પેજ નંબર 141 અલે અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 બે ભાગીદારો છે અલે અને સંકેત તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 2:1 છે તારીખ 31/3/2017 ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે નફા નુકસાન ખાતું ઉધાર બાકી રૂપિયા 18,000 વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ઉધાર બાકી છે એટલે એકત્રિત થયેલ ખોટ કહેવાય જમા બાકી હોય તો એકત્રિત નફો કહેવાય પણ અહીંયા શું છે ઉધાર બાકી છે તો એ શું કહેવાય પેઢીને એકત્રિત થયેલ ખોટ કહેવાય નફા નુકસાન ખાતું એની ઉધાર બાકી 18,000 અનામત ભંડોળ 27,000 કારીગર નફાભાગ ભંડોળ 33,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ રૂપિયા 21,000 ઉપરોક્ત તારીખે અલય અને સંકેત તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું નવ પ્રમાણ 1:1
જૂનો પ્રમાણ આપણે આપેલું છે 2:1 હવે નવો પ્રમાણ કયો નક્કી કર્યું છે 1:1 કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને રૂપિયા 6000 નો દાવો ચૂકવવાનો બાકી છે પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટને વહેંચણી દર્શાવતી આમાં પસાર કરો અહીંયા જે પણ આપણે એકત્રિત થયેલ નફો અનામતને ખોટ આપેલા છે એના માટે શું કીધું છે આમનોંધ આપણે લખવાની છે તો સૌ પ્રથમ આપણે એના માટે શું કરીશું આમનોંધના ખાના દોરીશું તમે જાણો છો કે આમનોંધમાં આપણે તારીખ વિગત ખાતા ઉધાર અને જમા એ પ્રમાણે ખાના નોંધતા હોઈએ છીએ તો આ પહેલો પ્રકાર કયો આવશે તો સૌ પ્રથમ આવશે તારીખ ત્યારબાદ આવશે વિગત ત્યારબાદ ખાપા ઉધાર અને જમા એમાં રૂપિયા એટલે રૂપિયાની સામે કરીએ છીએ તો કેટલી આમનોંધ થશે એક આમનોંધ આપણી છે નફાનું સંગ્રહતાની ઉધારણ એટલે ખોટની અને ત્યારબાદ આપણને આપી છે તો એમાં સૌ પ્રથમ આપ્યું છે આપણને અનામત ભંડોળ કાર્યકર નફાકા ભંડોળ અને કાર્યકર અકસ્માત વળતર તો જમા બાકીને ભેગી આવવાનું અને ખોટની અલગ આવવાનું એટલે આપણે બે આમદન લખવી પડશે એટલે આપણે બે આમદનના ખાતા લખી નાખવાના તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મંદના ખાના દ્વારા એકત્રિત થયેલ નફા અને ખોટને વહેંચીને આમદ માટેના ખાના દોરાઈ ગયા હવે આપણે વારાફરતી વિગતો જોતા જઈએ છીએ આપણને આપી દઈશું તો સૌ પ્રથમ આપ્યું છે નફા નુકસાન ખાતું ઉધાર બાકી 18000 નફા નુકસાન ખાતું ઉધાર બાકી એટલે ખોટ એકત્રિત થયેલી ખોટ એ આપણે ચાલુ ભાગીદારો વચ્ચે વહેંચવાની કયા પ્રમાણમાં વહેંચવાની છે તો જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2:1 નીચે નવું પ્રમાણ આપ્યું છે પણ નવું ધ્યાનમાં લેવાનું નથી કયા પ્રમાણે વહેંચવું પડે જૂના પ્રમાણમાં વહેંચવું પડે તો જૂનું પ્રમાણ છે 2:1 અને એકત્રિત ખોટ છે 18000 તો 18000 ને 2:1 પર વહેંચી નાખીએ પહેલો ભાગીદાર કોણ છે અલય અને બીજો સંકેત તો આપણે ગણતરી કરીએ નફા નુકસાન ખાતાને ઉધાર બાકી આપણને આપી છે કેટલી આપી છે 18000 જૂનું પ્રમાણ પણ આપણને ઉપર આપેલું છે 2:1 તો 2:1 વેચી નાખી તો ભાગીદાર કોણ છે પહેલો અલય બીજો સંકેત તો બે તૃતીયાંશ અને એક અને અને સંકેત 18000 ના કયા પ્રમાણે વહેંચવાની છે 2:1 18000 ના 2 ને 3 એટલે 2/3 3 × 3 3 × 6 = 18 6 × 2 = 12 અને કેટલી ખોટ ભોગવવાની 12000 ત્યારબાદ છે સંકેત તો 18000 ના 1/3 3 × 3 3 × 6 = 18 6 × 6 એટલે 6000 થઈ ગયા કુલ 18000 આ બંને ભાગીદારો વચ્ચે આપણે 2:1 ના પ્રમાણમાં વહેંચ્યા હવે તારીખ આપણને આપેલી છે એ તારીખ આના લખી નાખો 31/3/2017
संकेत
47000 ના 2 જે 1 એટલે 2 તૃતીયાંશ 3 એકા 3 3 9 27 3 0 અને 9 2 18 એટલે 18000 રૂપિયા મળશે અને હવે સંકેત આપો સંકેત ને 27000 ના 1 તૃતીયાંશ 3 એકા 3 3 9 27 9 એકા 9 વેચાઈ ગયા આ જે 27000 હતા એ આપણે બંને વચ્ચે વેચાણ ટોટલ કરી દો 27000 થવો જોઈએ અહીંયા 18000 વેચ્યા હતા અહીંયા 27000 વેચ્યા 2 જે 1 ના પ્રમાણમાં તો અલયના ભાગે 18000 અને સંકેતના ભાગે 9 હવે કાર્યકાળ નફાભાગ કંટ્રોલ વેચાશે નહીં તેટલું દેવું છે માટે એ પછી છે કાર્યકાળ અકસ્માત વળતર બંટો શું આપ્યું છે કાર્યકાળ હવે આપણે અહીંયા ગણતરી કરીએ કાર્યકાળ અકસ્માત વળતર બંટો એ આપણે અહીંયા આપેલું છે 21000 કાર્યકર અકસ્માત વળતર ભંડો આપણે આપેલું છે 21000 હવે એમાં નીચે આપ્યું છે કે કાર્યકર અકસ્માત વળતર ભંડોળની સામે કાર્યકરને રૂપિયા 6000 દાવો ચૂકવવાનો બાકી છે કોઈ કાર્યકરને અકસ્માત તો એ વખતે પેઢીકરને વળતર ચૂકવવું પડે છે તો એ માટે ભંડોળ આપણે નફામાંથી ઉભું કરેલું છે હવે એ ભંડોળનો ઉપયોગ ન થતો હોય તો ભાગીદાર હોય છે એથી આપવો પડે પુનર્ગઠન સમય પણ એક કાર્યકરને આપણે રૂપિયા 6000 ચૂકવવાના બાકી છે આપણે સૂચના આપી છે કાર્યકર અકસ્માત વળતર ભંડોળની સામે કાર્યકરને રૂપિયા 6000નો દાવો ચૂકવવાનો બાકી છે તો જે દાવો ચૂકવવાનો બાકી હોય એ આપણે કાર્યકરને ચૂકવવા પડશે તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય નહીં આપણે કોઈ જગ્યાએ હતા કે કોઈ પણ જવાબદારી ન હોય તો એકત્રિત નફો કહેવાય એ આપણે ભૂલી ગયા હતા કે નફામાંથી ઉભા કરેલ એવા ભંડોળો કે જેની સામે કોઈ જવાબદારી ન હોય કોઈ કોઈ જવાબદારી ન હોય તો અહીંયા જવાબદારી છે શું જવાબદારી છે 6000 નો દાવો ચૂકવવાનો બાકી છે એ માઇનસ કરી નાખવાનો બાકી જે રકમ વધે એ ભાગીદારો વચ્ચે આપણે વહેંચી આપવાનું તો 21000 માંથી માઇનસ કરો ચૂકવવાનો બાકી દાવો કેટલો છે 6000 તો 21માંથી 6000 કેટલા હશે 15000 એ આપણે જૂના ભાગીદારો વચ્ચે એટલે કે ચાલુ ભાગીદારો છે અલય અને સંકેત એ બંને વચ્ચે 2:1 ના પ્રમાણમાં વહેંચી આપીશું તો હવે 15000 ને 2:1 વહેંચીએ કોની વચ્ચે અલય અને સંકેત વચ્ચે તો પહેલા અલય પ્રમાણ એનું વેદવાન જૂનું પ્રમાણ જે છે 2:1 તો 15000 ના 2 તૃતીયાંશ તો 3 એકા 3 3 પંચા 15 3 0 અને 5 2 10 અને 10000 એ જ રીતે સંકેત એટલે 2:1 એટલે 1 તૃતીયાંશ 15000 ના 1 તૃતીયાંશ 3 એકા 3 3 પંચા 15 5 એકા 5 એટલે 15000 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નફાંશ વધારો બાકી આપણે વેચી આપણું લખી નાખી એ પછી અનામત ભંડો આપણે જોઈ 27000 એની આપણે વેચી કરી 18000 અને 9000 કાર્યકર નફાભાગ ભંડો એ એવું હોવાથી વેચાશે ને એ નોંધ આપણે કરીશું છે કે કાર્યકર નફાભાગ ભંડો એ પેઢીનું દેવું છે માટે ભાગીદારો વચ્ચે વેચાશે નહીં કાર્યકર અકસ્માત વળતર ભંડો એ આપણે લખ્યું
અનામત ભંડોળની બાકી જમા હોય
હવે ભાગીદાર માટે વ્યક્તિ વખતે શું કરવી પડે ઉધાર કરવી પડે તો અનામત ભંડોળ 27000 છે તો આપણે આમાં લખીશું અનામત ભંડોળ ખાતે ઉધાર 27000 કાર્યકર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 15000 21 માંથી દાવો ચૂકવવાનો બાકી આપણે 6000 શું કર્યો બાર કર્યો 15000 તે ભેગી આ સંકલન કરીએ છીએ આપણે તે કોના મૂડી ખાતે તો અલયના મૂડી કે ચાલુ ખાતે 28000 આપણે સરવાળો કરો 18000 પ્લસ 10 18000 અનામતમાંથી મળ્યા અને 10000 કાર્યકર કસરત વળતર ભંડોળમાંથી મળ્યા 18000 પ્લસ 10 કેટલા થયા 28000 તે અલયના મૂડી કે ચાલુ ખાતે 28000 તે બીજો ભાગીદાર પેલું આપણે શોધ્યું સંગ્રહના 9000 પ્લસ 5000 9000 સમાધિ મળ્યા ત્યાં અનામત ભંડોળમાંથી અને 5000 સમાધિ મળ્યા કાર્યકર અકસ્માત વળતર ભંડોળમાંથી તો 9 પ્લસ 5 14000 તે સંકેત ના મૂડી કે ચાલુ ખાતે 15000 બાબત જે આપણે આમાં નથી અને ટૂંકી સમજૂતી લખીએ છીએ આપણે ક્રમમાં જોઈ ગયા આમાં પ્રકરણમાં કે ટૂંકી સમજૂતીના આધારે સેના કારણે આપણે વ્યવહાર ઉધારી જમા કરીએ છીએ વ્યવહાર સેનો છે તેની સમજણ પડે છે તો એ પણ આપણે બાબત જે લખીશું તો બાબત જે શું લખવાનું તે કે બાબત લખીએ છીએ આપણે તો અનામત ભંડોળ અનામત ભંડોળ અને કાર્યકર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં અથવા 2:1 ના પ્રમાણમાં વહેંચ્યો તેના તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એકત્રિત થયેલ ખોટ એટલે કે નફાનો સોદા ભાગીદારો વચ્ચે વહેંચી અને ત્યારબાદ જે અનામત ભંડોળ અને કાર્યકર ભંડોળ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચ્યું પણ કાર્યકર નફાકારક ભંડોળ એ દેવું હોવાથી વહેંચાતું નથી એટલે જે નોંધ લખી નાખવાની કે કાર્યકર નફાકારક ભંડોળ એ પેલું દેવું હોવાને કારણે ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલા નંબર 5 સુધી બધા દાખલા ગણ્યા છે અને દાખલા નંબર 13 એ તમે તમારા ચોપડામાં જાતે પ્રેક્ટિસ માટે ગણજો હવે આપણે નવ પ્રકરણ ભાગીદારનો પ્રવેશ અથવા નવા ભાગીદારનો પ્રવેશ એ પ્રકરણ નંબર 5 આપણે આવતા લેક્ચરમાં શરૂ કરીશું. અસ્તુ.